નમસ્કાર, જય મામાદેવ. બાળકો, તમારે આજે ઓરલ કરવું છે ને? ઓરલમાં શું શું કરવું છે? તમે બધું શીખી ગયા છો? ઓરલ તો તમને બધું આવડે જ છે. આવડે છે ને? એકડા, 1 થી 10, કલમ, ABCD, વારના નામ, તે તમને બધું આવડે છે. આવડે છે ને? જો આજે બોર્ડમાં શું દોરેલું છે તો કે 1 થી 10 એકડા, આકાર અને 1 થી 10 દોરેલા છે ને? આપણે આજે લખવાનું નથી, આજે આપણે ઓરલ બોલવાનું છે, એટલે કે મૌખિક કરવાનું છે. જો પહેલા શું છે તો કે પહેલા આકાર દોરેલા છે. આકારમાં શું લખેલું છે? આકારમાં 1 થી 10 લખેલા છે. તો પહેલા આપણે આકાર ઓળખીશું. આકાર ઓળખે પછી આપણે એકડા બોલીશું. આકાર જો આ કયો આકાર છે? 3 ખૂણાવાળો હોય એને કયો આકાર કહેવાય? તો કે ત્રિકોણ. કયો આકાર કહેવાય? ત્રિકોણ. હવે આ કયો આકાર છે? તો કે ગોળ. કયો છે? ગોળ. ગોળાકારમાં ક્યાંય ખૂણો હોતો નથી. આ કયો આકાર છે? તો કે લંબચોરસ. કયો આકાર છે? લંબચોરસ. લાંબી બે લીટી અને નાની નાની લીટી લાંબુ થાય ને, લંબચોરસ કહેવાય. આ છે ચોરસ. કયો આકાર છે? ચોરસ. આ કયો આકાર છે મને કહો જી? તમને ખબર જ હશે. આ છે અર્ધગોળાકાર. કયો છે? અર્ધગોળાકાર. હવે આ આકાર છે સ્ટાર આકાર. કયો આકાર છે? સ્ટાર આકાર. હવે આ લંબગોળ, તમારે તપ્યો ભરે હશે જ છે ને લંબગોળ આકાર. આ છે લંબગોળ. પછી આગળ તો તમે શીખી જ ગયા, હવે મેં તમને આ ઓળખાવી દીધો. આ કયો આકાર છે તમે જ કહો જી. કયો આકાર છે? ત્રિકોણ. કયો આકાર છે? ત્રિકોણ. આ છે ગોળ. કયો આકાર છે? ગોળ. હવે આ છે ષટ્કોણ. કયો આકાર છે? ષટ્કોણ. એમાં 6 ખૂણા હોય એને ષટ્કોણ કહેવાય. કયો આકાર કહેવાય? ષટ્કોણ. ચાલો, તમને આકાર ઓળખતા તો આવડી ગયા, હવે તમારે એકડા બોલવા છે ને, તો આપણે મારી અને તમે બધા એકડા બોલજો. એકડે એક, એકડે એક, બગડે બે, બગડે બે, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, ચોગડે ચાર, પાંચડે પાંચ, પાંચડે પાંચ, છગડે છય, છગડે છય, સાતડે સાત, સાતડે સાત, આઠડે આઠ, આઠડે આઠ, નવડે નવ, નવડે નવ, તમને આકાર અને એકડા બધાને યાદ રહેવા જોઈએ. બાળકો, તમને તો આકાર ને ઓળખતા આવડી જ ગયું. આવડી ગયું ને? એકડા બોલતા આવડી ગયા. હવે આપણે શું બોલવાનું છે? 1 થી 10. શું બોલવાનું છે? 1 થી 10. હવે એ જો કે 1 થી 10 આપણે શેમાં લખ્યા છે? શેમાં લખ્યા છે? બલૂનમાં. તમને ફુગ્ગા ગમે? તમને જુદા જુદા ફુગ્ગા ગમે ને? ગમે, બહુ જ ગમે. બાળકો, આજ વખતે કોરોનાના હિસાબે મેળો તો ભરાણો નથી. તમે મેળામાં જાઓ તો તમે દરરોજ બલૂન લ્યો ને? તમારા શેરીમાં વેચાવા આવતા હશે, મમ્મી તમને લઈ દેતા હશે, લઈ દે છે ને બલૂન? બલૂન ફોડવાની મજા આવે ને? જો આજે મેં બોર્ડમાં બલૂન દોર્યા છે. હવે બલૂનમાં મેં શું લખ્યું છે? 1 થી 10. ચાલો મારી સાથે બોલજો અને ઓળખજો.
આ શું છે? શું છે મને કહો જી? વન. શું છે? વન. વન એટલે એક. ટુ. ટુ એટલે બે. થ્રી. થ્રી એટલે ત્રણ. ફોર. ફોર એટલે ચાર. ફાઈવ. ફાઈવ એટલે પાંચ. સિક્સ. સિક્સ એટલે છ. સેવન. સેવન એટલે સાત. એટ એટલે આઠ. નાઇન. નાઇન એટલે નવ. વન ઝીરો ટેન. ટેન એટલે દસ. બાળકો, વન થી ટેન તમને બોલતા આવડી ગયા? આવડી ગયા ને? આ જો, જુદા જુદા મેં બરગર દોર્યા છે, એમાં જુદા જુદા વન થી ટેન લખ્યા છે. તમને ગમ્યું ને? ગમ્યું જશે. ચાલો, બાય.